हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। वेलकम टू आराध्य क्लासेस। धोरण 12 विषय नामना मूलतत्वो अने चैप्टर नंबर बीजू भागीदारी पेढ़ी ना वार्षिकी सब। विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे दाखला नंबर 11 टेक्स्टबुक माथी आपणे गणेलो हतो। आजे आपणे टेक्स्टबुक माथी दाखला नंबर 12 नी शरूआत करीए छे, जेनी अंदर तमारी पासे टेक्स्टबुक छे एमां जोई लो लखेलुं छे કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ત્રણેય વસ્તુ આપેલું છે, પણ એ આપ્યા બાદ અથવા તો હવાલાની વિગતો પસાર કર્યા પછી ખબર પડી કે ઘણી બધી ભૂલો થયેલી છે, માટે આપણે ફરીથી સુધારેલું વેપાર ખાતું, સુધારેલું નફા નુકસાન ખાતું, સુધારેલું નફા નુકસાન ફાળવણી ખાતું તેમજ ફરીથી આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે। તો જરૂરી હવાલા જે રહી ગયા છે, ઘણી વખત શું થઈ જાય, આપણે કાચું સરવૈયું તૈયાર કર્યા પછી અથવા તો વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી ઘણી બધી હવાલાની વિગતો આપણી પાસે રહી જતી હોય છે અથવા તો લખવાની બાકી છે, માટે દરેક વસ્તુની આપણે ફરીથી અસર બતાવવી પડે। તો તમે જોઈ લો અહીંયા દાખલા નંબર 12 ધારા અને બીરા એક પેઢીના ભાગીદારો છે, તેઓનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 પ્રમાણે આપેલું છે। તેઓનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 પ્રમાણે આપેલું છે, તો આપણે અહીંયા ફરીથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। તો શરૂઆત કરું છું, જોઈ લો ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 82 એની અંદર હવાલા નંબર 1 જેમાં લખેલું છે કે મૂડી પર વ્યાજ 5% લેખે આપણે ગણવાનું છે। ક્વેશ્ચન ની અંદર ખાસ ધ્યાન રાખજો, મેં તમને કીધેલું છે કે કોઈ પણ ભાગીદારને લગતો વ્યવહાર એ તમારે કમ્પલસરી નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતામાં દર્શાવવાના છે। તો અહીંયા લખેલું છે કે મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું બાકી છે અથવા વ્યાજ ગણવાનું છે। તો મૂડી જોઈ લો, તમને ચોપડે પાકું સરવૈયું આપેલું છે જેની અંદર તમને મૂડી ધારાની અને બીરાની મૂડી આપેલી છે। તો ધારાની મૂડી લખેલી છે 1,60,000 અને બીરાની મૂડી છે 1,20,000 રૂપિયા, બરાબર। તો ધારા અને અહીંયા મીરાની મૂડી આપણે લખીએ છીએ, મૂડી ક્યાં લખવાની, તો મૂડી ખાતાની અંદર। જો તમને દાખલાની અંદર ચાલુ ખાતા અને મૂડી ખાતા બંને આપેલા હોય તો મૂડી તમારે ડાયરેક્ટલી પાકા સરવૈયામાં બતાવવાની, પણ જો તમને ચાલુ ખાતું ના આપેલું હોય તો મૂડી ખાતાની અંદર તમારે મૂડી દર્શાવવાની છે, જેમાં જમા બાજુ લખવાનું છે બાકી આગળ લાવ્યા। ધારાની મૂડી કેટલી છે 1,60,000 રૂપિયા અને મીરાની મૂડી કેટલી છે 1,20,000 રૂપિયા, જેની અંદર આપણે વ્યાજ ભરવાનું છે 5% પ્રમાણે। તો મૂડી પર વ્યાજનો હવાલો આપવાનો છે, નફા નુકસાન વેચણી ખાતા અથવા ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ એ પેઢીનો ખર્ચ ગણાય। તો ધારા અને મીરા 5% પ્રમાણે ગણો તો 16,50,80,12,50,60 તમે કેલ્ક્યુલેટર દ્વારા ગણતરી કરી નાખજો, બરાબર। 1,60,000 5% પ્રમાણે 8,000 આવશે, જ્યારે 1,20,000 મીરાની જે મૂડી છે એના ઉપર 5% પ્રમાણે 6,000 રૂપિયા આવશે। એટલે એક હવાલાની એક અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં અને બીજી અસર મૂડી ખાતાની અંદર બતાવવાની છે, જમા બાજુ જ મૂડીની નીચે લખવાનો છે મૂડી પર વ્યાજ, ધારાની મૂડી ઉપર 8,000 અને મીરાની મૂડી ઉપર 6,000 લેખે વ્યાજ ચૂકવવાનું છે। ત્યારબાદ હવાલા નંબર 2 જેમાં લખેલું છે કે આપણે મકાન ઉપર 10% પ્રમાણે આપણે ઘસારો કરવાનો છે, બરાબર। તો તમે ચોપડે જોઈ લો, આપણને મકાન આપેલું છે, બિલ્ડિંગ 2,40,000 રૂપિયા આપણને મકાનની કિંમત આપેલી છે, તો મકાન આપણી મિલકત થઈ ગઈ। વિદ્યાર્થી મિત્રો, મકાન આપણી મિલકત છે, માટે આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બતાવવાનું છે મકાન। અંદરના ખાનામાં લખી નાખું છું 2,40,000 માઇનસ ઘસારો 10% પ્રમાણે ગણવાનો છે, તો 24,000 રૂપિયા આવશે। બહારના ખાનામાં આવશે 2,16,000 રૂપિયા, 2,40,000
એમાંથી 10% પ્રમાણે ઘસારો વાત કરું છું એટલે આવશે 2,16,000 રૂપિયા. ઘસારો આપણો ધંધાનો ખર્ચ છે, માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચના હેડિંગમાં લખી નાખવાનું. જમીન મકાન પર, સોરી મકાન છે ત્યાં જમીન નથી, મકાન પર ઘસારો 10% પ્રમાણે કેટલો આવ્યો? 24,000 રૂપિયા. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખી લેજો જે હવાલામાં લખેલું છે. ત્યારબાદ ત્રીજા નંબરનો હવાલો જેમાં લખેલું છે કે અગાઉથી ચૂકવેલ પગાર રૂપિયા 400, પગાર ઉપર 400 રૂપિયા અગાઉથી ચૂકવી દીધેલા છે. પગાર તો તમે આગળ જોઈ લો, પેજ નંબર 81 ઉપર પગાર આપેલું છે 8,000 રૂપિયા. તમને કાચા સર્વૈયાની અંદર પગાર લખેલો છે. પગાર આપણો ઓફિસને લગતો ખર્ચ છે, ઓફિસ અને વહીવટી ખર્ચ, એની અંદર લખું છું પગાર. અંદરના ખાનાની અંદર લખું છું 8,000 રૂપિયા. અને જેમાં લખેલું છે કે અગાઉથી ચૂકવે માઇનસ કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવીએ તો એ આપણું લેણું થયું, જે તે ખર્ચમાંથી બાદ થશે. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે બતાવવાની છે. તો આપણે અહીંયા 400 રૂપિયા જે હતા એ બાદ કર્યા, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સૌથી નીચે લખું છું અગાઉથી ચૂકવેલ પગાર 400 રૂપિયા. ત્યારબાદ હવાલા નંબર 4 જેમાં લખેલું છે કે રોકાણ ઉપર રૂપિયા 800, રોકાણ ઉપર રૂપિયા 800 વ્યાજ મળવાનું બાકી છે. રોકાણ ઉપર વ્યાજ રૂપિયા 800 મળવાનું બાકી છે અથવા મળેલ નથી, બરાબર? 800 રૂપિયા વ્યાજ લખેલું છે. તો રોકાણનું વ્યાજ કે આપણી આવક છે, માટે આપણે નફા નુકસાન ખાતાની જમણી બાજુ લખો પહેલા. અન્ય આવકોની અંદર હું લખું છું અહીંયા રોકાણ ઉપર વ્યાજ 800 રૂપિયા મળવાનું બાકી છે, એટલે એક અસર અહીંયા બતાવું છું. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, ધ્યાન રાખી લેજો, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણની અંદર પ્લસ કરી શકો છો. ચોપડે રોકાણો આપેલા છે 24,000 રૂપિયાના, જોઈ લો ચોપડે રોકાણો આપેલા છે 24,000, અને એની અંદર 800 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. પ્લસ મળવાનું બાકી વ્યાજ 800 રૂપિયા, એટલે ટોટલ કિંમત થઈ જશે 24,800. ત્યારબાદ હવાલા નંબર 5 જેમાં લખેલું છે કે ગાલખાત અનામત રૂપિયા 1200 રાખવાની છે, જેની જોગવાઈ કરવાની છે. તો ગાલખાત અનામત આપણે જનરલી દેવાદર ઉપર ગણતરી કરીએ છીએ, ખાસ ધ્યાન રાખી લેજો. ગાલખાત અનામત આપણે દેવાદર ઉપર ગણવાના છે, તો 1200 રૂપિયા આપણે ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. તો ચોપડે તમને દેવાદરો આપેલા છે 56,000 રૂપિયાના. જોઈ લો પાછળ તમને 82 નંબરના પેજ ઉપર પાકું સરવૈયું આપેલું છે, જેમાં દેવાદરો આપેલા છે ચોપડે 56,000 રૂપિયાના. દેવાદરો કેટલા છે? 56,000. એમાં આપણે ગાલખાત અનામત 1200 રૂપિયા રાખવાની છે. તો 56,000 માંથી 1200 રૂપિયા બાદ કરશો તો 54,800 આવશે, બરાબર? એક અસર તમારે જે તે દેવાદરો માંથી બાદ કરો. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પેલો ગાલખાત અનામતનો પેલો પોઈન્ટ મેં તમને કીધેલો છે, જૂની ગાલખાત વાળો પોઈન્ટ, ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની બાદ ગાલખાત અનામત હવાલાની. તો ગાલખાત અનામત હવાલાની જોઈ લો કેટલી છે, 1200 રૂપિયા આપેલી છે. કાચા સરવૈયાની આપણને ગાલખાત આપેલી, સોરી હવાલાની ગાલખાત આપેલી નથી, એટલે અહીંયા ડેશ કરું છું. પ્લસ ચોપડે તમે આગળ જોઈ લો, તમારી પાસે નફા નુકસાન ખાતું આગળ આપણને રેડીમેડ આપેલું છે, જેમાં ગાલખાત જો આપેલી છે 8,000 રૂપિયા. ચોપડે આપણને ગાલખાત આપેલી છે કાચા સરવૈયાની 8,000 રૂપિયા ગાલખાત આપેલી છે. ત્રણેયનો સરવાળો કરો,
કરશો તો 9200 થશે અને ગાલકા અનામત કાચા સરવૈયાની ગાલકા અનામત કાચા સરવૈયાની કેટલી આપેલી છે તો તમે કાચા સરવૈયામાં જોઈ શકો છો જમણી બાજુ ઉપર જમણી બાજુ ઉપર જોઈ લો ગાલકા અનામત આપેલું છે કે નહીં નથી આપેલું બરાબર તો અહીંયા ડેશ કરી નાખો બહારના ભાગમાં 9200 હવે બીજી વસ્તુ બતાવી દઉં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હશે કે ચોપડે ગાલકા અનામત નથી લખી જોઈ લો ગાલકા પરત લખેલું છે ગાલકા પરત એ આપણી આવક કહેવાય જે આપણે જોઈ લો તમે તમને પેજ નંબર 81 ઉપર લખેલું છે ગાલકા પરત 1000 રૂપિયા આપેલી છે એ આપણી આવક થઈ માટે તમારે આવક બાજુ લખવાનું છે ગાલકા અનામત નથી ખાસ ધ્યાન રાખી લેજો ગાલકા પરત છે ત્યાર પછી હવાલા નંબર છેલ્લો જેમાં લખેલું છે કે ઉધાર ખરીદી રૂપિયા 1600 જેની નોંધ થઈ નથી ખરીદી નોંધવાની બાકી હોય તો નિયમ છે ખરીદીમાં પ્લસ થાય અને લેણદારોમાં પણ શું થાય પ્લસ થાય તો ચોપડે આપણને ખરીદી નથી આપેલી પણ કાચા માલની પડતર લખેલી છે ઇંગ્લિશમાં કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કહેવાય ગુજરાતીમાં કહેવાય કાચા માલની પડતર ખરીદી નથી આપી ધ્યાન રાખજો કોઈ પણ ખરીદી નોંધવાની બાકી હોય તો જે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં અથવા તો કાચા માલની પડતર એની અંદર આપણે પ્લસ કરવાનું છે તો ચોપડે કાચા માલની પડતર આપણને આપેલી છે 4,64,000 રૂપિયા એની અંદર પ્લસ લખી નાખું છું નહીં નોંધાયેલ ખરીદી 1600 રૂપિયા નોંધવાની બાકી છે હવાલાની અંદર પાછળ આપેલું છે તો પ્લસ કરી નાખું છું તો ટોટલ આવશે 4,65,600 એટલે ખરીદીમાં પ્લસ અને બીજી અસર લેણદારમાં પણ પ્લસ તો લેણદારો ચોપડને ચોપડે આપેલા છે જોઈ લો 32,000 રૂપિયાના લેણદારો પાકા સરવૈયાની અંદર લેણદારો 32,000 રૂપિયા પ્લસ નહીં નોંધાયેલ ખરીદી 1600 રૂપિયા તો આઉટર કોલમમાં ટોટલ આવશે 33,000 કેટલા થશે 600 32,000 પ્લસ 1600 એટલે ટોટલ થશે 33,600 બરાબર એટલે આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખી લેજો તો અહીંયા આપણે હવાલા પૂર્ણ થાય છે હવે જે વિગત આપણને આપેલી છે બધી વિગત આપણે અહીંયા વેપાર ખાતું અને નફા નુકસાન ખાતામાં લખી નાખીએ છીએ તો શરૂઆત કરું છું પહેલા આગળ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને ભેગું આપેલું છે તો પહેલા સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે કાચા માલની પડતર જે આપણે નોંધી નાખી પછી બીજા નંબર ઉપર લખેલું છે ઓફિસના ખર્ચા 80,000 રૂપિયા તો ઓફિસનો ખર્ચ એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે ઓફિસ ખર્ચા 80,000 રૂપિયા ત્યારબાદ આપણને લખેલું છે અહીંયા શોરૂમ શું કહેવાય અહીંયા શોરૂમનું ભાડું ધ્યાન રાખી લેજો ખાસ જે એ પણ આપણો ઓફિસને લગતો ખર્ચ છે અથવા તો તમે વેચાણ વિતરણને લગતો ખર્ચો ગણવો હોય તો પણ ગણી શકો છો અહીંયા લખી નાખું છું વેચાણ વિતરણ ખર્ચ જગ્યા થોડો અભાવ છે એટલે તમારી રીતે જોઈ લેજો શોરૂમનું ભાડું એ આપણો વેચાણ વિતરણનો ખર્ચ છે કેટલો આપેલો છે 10,000 રૂપિયા ત્યારબાદ લખેલો છે પેકિંગ એક્સપેન્સ પેકિંગનો ખર્ચ એ પણ આપણો વેચાણ વિતરણનો ખર્ચ છે પેકિંગ ખર્ચ ચોપડે આપેલો છે 12,000 રૂપિયા ત્યારબાદ લખેલું છે ગાલકા જેનો પોઈન્ટ આપણો થઈ ગયો છે પછી જાહેરાત ખર્ચ 14,000 રૂપિયા એ પણ વેચાણ વિતરણનો ખર્ચ થયો જાહેરાત ખર્ચ વેચાણ વિતરણનો ખર્ચ છે 14,000 રૂપિયા ત્યાર પછી વેચાણ વિતરણ ખર્ચ ડાયરેક્ટ આપેલા છે 20,000 રૂપિયા વેચાણ વિતરણ ખર્ચ આપણને આપેલા છે 20,000 રૂપિયા પછી નાણાકીય ખર્ચ એવું લખેલું છે 6,000 રૂપિયા અહીંયા હેડિંગ લગાડી દઉં છું નાણાકીય ખર્ચ
डायरेक्ट नाणाकीय खर्च आपेला छे 6000 रूपया। पछी आगळ आपणे लखेलुं छे के परचूरण खर्च सन्ड्री एक्सपेंस जेने कहेवाय 16000 रूपया। परचूरण खर्च अन्य खर्च नी अंदर बताई शको छो अथवा तो तमारे ऑफिस नी खर्च नी अंदर बतावा होय तो पण बताई शको छो, बराबर? એટલે આ પોઈન્ટ ધ્યાન રાખી લેજો। પરચુરણ ખર્ચ આપણને ચોપડે આપેલા છે ટોટલ 16000 રૂપિયા। ત્યારબાદ પગાર આપણે થઈ ગયો, પછી અહીંયા લખેલું છે વીમો કર ને, બરાબર? અહીંયા લખેલું છે વીમો આપણને આપેલો છે 2000 રૂપિયા। કરવેરા વીમો ટોટલ 2000 રૂપિયા। ટેક્સ ઇન્સ્યોરન્સ એ પણ આપણે ઓફિસને લગતો ખર્ચ છે। અને ત્યારબાદ જમણી બાજુ જોઈ લો, આપણને લખેલું છે વેચાણ। અહીંયા તમે જોઈ લો ચોખ્ખો નફો આપેલો છે, આ ચોખ્ખો નફો આપણે ધ્યાનમાં લેવાનો નથી, ખાસ ધ્યાન રાખજો। ફરીથી આપણે બધું જ સુધારેલું વેપાર ખાતું પ્લસ સુધારેલું નફા નુકસાન ખાતું, સુધારેલું નફા નુકસાન ફાળવણી ખાતું, આ બધી વસ્તુ ફરીથી આપણે તૈયાર કરવાનું છે। ઇવન પાકું સર્વેયું પણ ફરીથી તૈયાર કરવાનું છે, સુધારેલું પાકું સર્વેયું, રિવાઇઝ કહેવાય, રિવાઇઝ, બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખી લેજો। જે નફો તમને ચોપડે આપેલો છે નફાને આપણે લેવાના નથી, વેચાણ આપેલું છે 7,84,000, જે વેપાર ખાતાની જમા બાજુ આવશે, વેચાણ 7,84,000। અંદરના ખાના બેઠામાં લખું છું કે નિયમ હોય જો વેચાણ પરત હોય તો બાદ કરાય, પણ અહીંયા આપેલું નથી માટે ડેશ કરીને આઉટર કોલમમાં ફરીથી લખી નાખું છું 7,84,000। પછી પરચુરણ આવકો એ આપણી અન્ય આવકમાં આવશે, પરચુરણ આવક અન્ય આવકની અંદર આપણે બતાવવાની છે 7000 રૂપિયા, બરાબર? અને ગાલકાત પરત તો આપણે લખી નાખી અહીંયા 1000 રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો, વેપાર ખાતું અને નફા નુકસાનની જે પણ વિગતો આપેલી છે એ લખી નાખી। હવે છેલ્લે પાકું સર્વેયું, જેમાં મૂડી થઈ ગઈ છે, પછી જોઈ લેજો એની નીચે ચોખ્ખો નફો લખેલો છે, આપણે લખવાનો નથી। ઉપાડ ધારા અને ધીરણ ઉપાડ, તો ઉપાડ મૂડી ખાતામાં આપણે લખવાનો છે ઉધાર બાજુ, એમાં ધારાનો ઉપાડ આપણને આપેલો છે 48,000 અને મીરાનો ઉપાડ આપણને આપેલો છે 24,000। એટલે અહીંયા 48,000 અને આ બાજુ લખો છો કેટલા 24,000 રૂપિયા। ત્યારબાદ લેણદારોનો પોઈન્ટ થઈ ગયો અને છેલ્લે દેવી હુંડી, બરાબર? ડેટ્સ પેયેબલ દેવી હુંડી એ પણ આપણું દેવું થયું, એટલે મૂડી દેવા બાજુ લખવાના છે દેવા દેવી હુંડી કેટલા 8,000 રૂપિયા ચોપડે આપણને આપેલી છે। ત્યારબાદ મિલકતો, મિલકતોમાં મકાન થઈ ગયું, પછી આવશે યંત્રો, મિલકત થઈ 20,000 રૂપિયા, પછી ચોપડે બીજું આપેલું છે આપણને ફર્નિચર 20,000, ફર્નિચર પણ 20,000 છે, રોકાણો આપી દીધેલા છે, રોકાણોનો હવાલો થઈ ગયો, પછી રોકડ શિલ્લક અને બેંક શિલ્લક, રોકડ શિલ્લક આપણું રહેણું છે, રોકડ શિલ્લક 10,000 રૂપિયા, ત્યારબાદ બેંક શિલ્લક પણ આપેલી છે, તો બેંક શિલ્લક પણ આપણી મિલકત થઈ, એટલે આપણે 25,000 રૂપિયા મિલકત લેણા બાજુ બતાવવાનું છે, બેંક શિલ્લક 25,000 રૂપિયા। અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો લખેલું છે લેણી ઊંડી, એ પણ આપણી મિલકત થઈ, ચાલુ મિલકત, એ પણ મિલકત લેણા બાજુ લખવાનું છે, લેણી ઊંડી 5,000। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ દાખલો પૂર્ણ થયો છે, બધા જ હવાલા અને બધી જ વિગત જે કાચા સર્વેની હતી એ વિગતો બધી થઈ ગઈ છે। હવે બધી જ અસરો આપ્યા પછી આપણે અહીંયા સરવાળો અથવા તો નફો શોધવાનો છે, ખાસ ચોખ્ખો નફો અથવા વહેંચણી પાત્ર નફો ભાગીદારનો શોધવાનો છે। તો સૌથી પહેલું આપણે ખાતું બંધ કરીએ છીએ, વેપાર ખાતું, વેપાર ખાતું બંધ કરીએ
तो व्यापार खाता ની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો ચેક કરી લો તો જમા બાજુનો સરવાળો વધારે આવે છે 784000 જેમાંથી ઉધાર બાજુનો સરવાળો 465600 છે એ બાદ કરીએ 6 ને 4 10 1 6 ને 8 14 1 7 ને 8 318400 એ આપણો કાચો નફો આવ્યો 6 ને 8 14 1 6 ને 7 ને 8 318000 કેટલા આવશે 400 એ કાચો નફો આપણે ટ્રાન્સફર કરવાનો છે નફા નુકસાન ખાતાની અંદર કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 318400 હવે આને બંધ કરો નફા નુકસાન ખાતાને અને જે પણ ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટ આપણે શોધવાની છે તમારી પાસે કેલ્ક્યુલેટર હશે ચેક કરી લેજો 318400 18 ને 8 26 ને 1 327200 એમાંથી માઈનસ કરીએ આપણે 327200 માંથી 0 0 6 ને 6 ને 8 8 ને 4 12 1 8 ને 2 10 12 ને 4 16 16 ને 6 22 22 ને 4 26 26 ને 9 35 35 ને 6 41 41 ને 6 47 4 ને 8 12 ને 13 14 15 17 19 20 20 ને 12 32 ચોખ્ખો નફો આવી ગયો 126400 તમારે આ રીતે કરવાનું નથી તમારે તો કેલ્ક્યુલેટર છે એટલે તમે ચેક કરી લેજો બરાબર 126400 આ જે નફો આવ્યો ચોખ્ખો નફો એ વિદ્યાર્થી મિત્રો તમારે લઈ જવાનો છે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ચોખ્ખો નફો કેલ્ક્યુલેશનમાં ચેક કરી લેજો ભૂલ કદાચ થઈ પણ શકે ગણતરીમાં 126400 માંથી 14000 ગયા તો 112400 વેચણી પાત્ર નફો કેટલો આવ્યો 112400 હવે ચોપડે તમે ખાસ સમજી લેજો અહીંયા તમને કિંમત કેટલી આપેલી છે બરાબર 112400 હવે જેને આપણે વેચવાનું છે તમે ચોપડે જોઈ શકો છો દાખલા નંબર 12 ની અંદર લખેલું છે આપણે અહીંયા કે ધારા અને મીરા 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે તો 112400 ને આપણે વેચવાના છે બંને ભાગીદારો વચ્ચે તો વેચણી પાત્ર નફો એમાં ધારા અને મીરા 3/2 112400 નો 3/2 ભાગ કરો અહીંયા ગણતરી કરું છું 112400 એને ગુણ્યા 3/5 5 × 10 5 × 10 5 × 20 0 × 8 = 24 2 × 4 = 12 2 × 14 22 × 66 = 67440 ધારાનો નફો આવ્યો 67440 અને મીરાનો નફો કેટલો આવ્યો 0 × 6 = 10 1 × 5 5 × 9 = 14 1 × 8 = 12 1 × 7 = 4 = 11 44960 બરાબર વેચણી પાત્ર નફો બંને ભાગીદારનો આપણને મળી ગયો છે ધારા અને શું આવશે મીરા એકનો આવશે 67440 અને બીજાનો આવશે 44960 હવે એ નફો આપણે નીચે ટ્રાન્સફર કરવાનો છે મૂડી ખાતાની અંદર વેચણી પાત્ર નફો ભાગીદારને દરેક અસર બે અસર બતાવવાની છે 67440 44960 સરવાળો કરી નાખો અહીંયા એટલે આપણને મળી જશે ભાગીદારની આખરની મૂડી બરાબર 168 આ 440 અહીંયા આવશે 8 × 7 = 15 1 7 × 6 = 13 235480 235480 માંથી 48000 બાદ કરશો
तो 1,87,440 जी आपने आखर नी मुड़ी बाकी आगर लाई गया धारा नी मुड़ी एज रीते मीरा नी आपने शोधवानी छे मुड़ी तो टोटल कर सो એટલે 1,70,960 થશે 1,70,960 માંથી 24,000 બાદ કરશો તો 1,46,960 થશે 1,46,960 બંને આખરની મૂડી એ આપણે પાકા સરવૈયામાં ટ્રાન્સફર કરવાની છે જેમાં લખવાનું છે તમારે મૂડી ખાતે ધારા અને મીરા ધારાની આખરની મૂડી 1,87,440 1,46,960 बन्ने नो सरवाड़ो करो 6 × 4 = 10 14 × 8 = 14 9 × 4 = 13 3,34,400 बराबर आपने बन्ने भागीदार की कुल मूड़ी कितनी आई 3,34,400 और हमें सरवाड़ो करना किए छे અહીંયા ખાસ જોઈ લેજો આપણે પાકા સરવૈયાનો સરવાળો 0 0 6 ને 4 10 1 5 ને 3 8 ને 8 16 1 4 ને 3 7 3,76,000 મૂડી જેવા બાજુનો સરવાળો 3,76,000 અને મિલકત લેના બાજુનો સરવાળો પણ જોઈ લો આ રીતે અહીંયા સેમ 0 0 8 ને 4 12 12 ને 20 2 ને 6 8 ને 4 12 ને 4 16 ने 5 21 ને 5 26 2 ને 3 ને 5 ને 7 ને 9 ને 5 14 15 ને 17 કેરી 1 બરાબર 3,76,000 મિલકત લેણા અને મૂડી દેવા બાજુ બંને બાજુનો સરવાળો અહીંયા છેલ્લે સરખો થઈ જાય છે તો ખાસ આ દાખલાની અંદર શું કરવાનું છે આપણે બધું જ વસ્તુ ફરીથી સુધારીને લખવાનું છે સુધારેલું વેપાર ખાતું સુધારેલું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતા તેમજ સુધારેલું પાકું સરવૈયું બરાબર જરૂરી હવાલા જે દાખલાને લગતા હતા એ અહીંયા ગણવાના રહી ગયેલા વાર્ષિક હિસાબો તૈયાર થઈ ગયેલા અને પછીથી પાછળથી આપણને માલુમ પડ્યું કે આ બધી ગણતરી આપણે કરવાની બાકી છે માટે બધી જ અસરો દર્શાવ્યા પછી આપણને ફરીથી રિવાઇઝ એટલે કે સુધારેલો નફો આપણને મળ્યો અને નફો બંને ભાગીદારો વચ્ચે શું કરી નાખ્યો આપણે તેમના જે નફા નુકસાનનું પ્રમાણ છે એ પ્રમાણે વહેંચી નાખ્યું ઓકે Thank you.